દરેક માતાઓ તથા બહેનોને સન્માન રાશિ 1000 રૂપિયા આપે છે. શહીદો માટે 1 કરોડ રૂપિયા સન્માન નિધિમાં આપવા મહિને મારા 4000 બચે અને આરોગ્ય માટે એ મહિને જે 4-5 હજાર રૂપિયા ખર્ચો થાય એના તરફથી ફ્રી મળે. દુનિયા ગુજરાતમાં આપણે જે 2-4 ધક્કો ખાવું પડે છે, જેથી મહિને 2-4 હજાર, ઘરમાં 5 જણા હોય તો 2-4 હજાર 5 હજાર નું નુકસાન છે. એટલે તીર્થયાત્રા મફત કરાવે છે. અરવિંદ કેજરીવાલ મોડલ આખા ગુજરાત ની અંદર નહીં પણ આખા દેશ ની અંદર લાગુ પડે. અરવિંદ કેજરીવાલ અમારા માટે બેસ્ટ છે. બેન, તમે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ને આટલું બધું કેમ માનો? આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ દરેક માતાઓ તથા બહેનોને સન્માન રાશિ 1000 રૂપિયા આપે છે, તો અમને મોંઘવારી શું નડે? એમાં 1000 રૂપિયા અમને ઘણી મદદરૂપ થાય. ઓકે બેન, તમે કેમ અરવિંદ કેજરીવાલ ને આટલું માનો છો? અમે અરવિંદ કેજરીવાલ ને એટલે માની છે, એટલે એટલો પ્રેમ કરી છે કે હર મહિને 3000 ની રાશિ અમને આપે છે, મુસાફરી ફ્રી આપી છે, તો અમે કેમ રાજી ન થાય? અરવિંદ કેજરીવાલ અમારા માટે બેસ્ટ છે. એટલે 3000 રૂપિયા દર મહિને તમારા બચે છે? હા, બચે છે. બસ ની મુસાફરી માટે. તમે કેમ બેન અરવિંદ કેજરીવાલ ને માનો છો? હું અરવિંદ કેજરીવાલ ને એટલે માનું છું કે મારે 2 છોકરીઓ છે, તો દર મહિને એનું મને દિલ્હી મોડલ જે શિક્ષણ ફ્રી આપે છે, તો દર મહિને મારા 4000 બચે, એટલે અમે કેજરીવાલ પસંદ. તમે પણ એવું ઈચ્છો છો કે ગુજરાતમાં? હા, ગુજરાતમાં આવું થાય. તમે કાકા અરવિંદ કેજરીવાલ ને કેમ આટલું બધું માનો છો? દિલ્હી મહિને પેલા તીર્થયાત્રા મફત કરાવે છે, દર સાલ કરાવે છે, 50-60 હજાર રૂપિયા ખર્ચા થાય છે. એટલે અમદાવાદ માં ભી એ સિસ્ટમ આવે એના માટે હું કેજરીવાલ પસંદ કરું છું. દર મહિને તમારા 4000 રૂપિયા વચ્ચે મોંઘવારીમાંથી રાહત મળે એટલા માટે. તમે દેશની અંદર આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શહીદો માટે 1 કરોડ રૂપિયા સન્માન નિધિમાં આપવા તૈયાર છે. બહુ સરસ. એટલે મને એના ઉપર ગર્વ છે. ઓકે, તમે કેમ અરવિંદ કેજરીવાલ ને માનો? અરવિંદ કેજરીવાલ ને એટલા માટે માનું છું કે સ્વાસ્થ્ય માટે અને આરોગ્ય માટે એ મહિને જે 4-5 હજાર રૂપિયા ખર્ચો થાય એના તરફથી ફ્રી મળે. દિલ્હીમાં મળે તો ગુજરાતમાં કેમ નથી મળ્યું? એટલે ગુજરાત માટે અમને મેળવવા માટે અમે અરવિંદ કેજરીવાલ ને ચાહીએ છીએ. તમે અરવિંદ કેજરીવાલ ને કેમ પ્રેમ કરો છો? યુથ છીએ, યુથ માટે આજની તારીખમાં જો પાન કાર્ડ કે આધાર કાર્ડ કંઈ પણ જે રીતે ગવર્મેન્ટની ડોક્યુમેન્ટની જરૂરિયાતો છે એમાં કંઈ કરેક્શન ભૂલો હોય, હવે એ કરેક્શન ભૂલો કરાવવા માટે અહીંયા ગુજરાતમાં આપણે જે 2-4 ધક્કો ખાવું પડે છે, જેથી મહિને 2-4 હજાર, ઘરમાં 5 જણા હોય તો 2-4 હજાર 5 હજારનું નુકસાન છે. દિલ્હીમાં એ સુવિધા એવી છે કે આપણે ટોલ ફ્રી નંબર ઉપર કોઈને ખાલી ઇન્ફોર્મ કરીએ ને તો એનો જે સહયોગી માણસો છે ઘરે આવીને આપણું કરેક્શન કરીને જાય છે, જેથી યુથને તકલીફ ના પડે અને એમને સારી સુવિધા મળે એના માટે આ કેજરીવાલ સરકાર જે દિલ્હીમાં કામ કરી રહી છે એ જ કામ અગર ગુજરાતમાં થાય તો બહુ સારું થાય. ઓકે, મને એવું લાગે છે કે ગુજરાતની અંદર અને દિલ્હીની અંદર બહુ મોટો ફરક છે. દિલ્હીની અંદર આટલું બધું મફત આપે છે, દર મહિને 25-30 હજાર રૂપિયા તમારા બચાવે છે, એટલે માથાદીઠ આવક દિલ્હીની સૌથી કરતા વધારે છે અને ખર્ચો દિલ્હીમાં સૌથી કરતા ઓછો છે. આના સિવાય આટલું બધું મફત અને ફ્રી આપ્યા પછી પણ દિલ્હીની એકમાત્ર સરકાર એવી છે કે જે આખા દેશની અંદર નફામાં ચાલતી સરકાર છે. એટલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને લોકો પ્રેમ કરે છે અને એવી ઈચ્છા રાખે છે કે અરવિંદ કેજરીવાલ મોડલ આખા ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર લાગુ પડે. જય હિન્દ, જય ભારત.